ઓનલાઈન એજ્યુકેશન ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલ ગુજરાતી વ્યાકરણનો વિડીયો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલો છે, ત્યાંથી આપ મેળવી શકો છો. અને જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તો ઓનલાઈન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં. મિત્રો, આજના વિડીયોની શરૂઆત આપણે કરીશું. સૌથી પહેલો પ્રશ્ન, દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. તો મિત્રો, આ પુલનું નામ છે સુદામા સેતુ. નંબર બે, ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંચ અભયારણ્ય આવેલું છે? બનાસકાંઠા. ભાવનગર પાસે આવેલ અલંગ શાના માટે જાણીતું છે? તો મિત્રો, અહીંયા સાચો જવાબ જે છે એ આવશે શિપ બ્રેકિંગ યાર્ડ માટે અલંગ જે છે એ જાણીતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, અહીંયા જોઈએ, પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલું યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, આ રામપર વેકરા જે છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે. સાથે સાથે મિત્રો એક વિનંતી છે કે જો આપ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આવનાર ઉપયોગી માહિતી આપના સુધી પહોંચી રહે અને આપ આપના જ્ઞાનની અંદર વધારો કરી શકો. અને સાથે સાથે મિત્રો, વિડીયોના અંતમાં એક પ્રશ્ન પૂછેલો છે જેનો જવાબ આપી મને કોમેન્ટ બોક્સમાં લખીને અચૂક જણાવવાનો છે. નંબર પાંચ, ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો, અહીંયા જવાબ થશે મહીસાગર જિલ્લામાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? જવાબ છે અહીંયા કાલુપુર. ડાકોરમાં રણછોડરાયનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે? ડાકોરમાં રણછોડરાયનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે? તો મિત્રો, તળાવનું નામ જે છે એ છે ગોમતી તળાવ. ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો, રાજકોટ શહેર છે એ આજી અને ન્યારી આ બંને નદીના કિનારે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, લીંબડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ જે છે એ છે સુરેન્દ્રનગર જિલ્લામાં. જૈન સંપ્રદાયનું પ્રસિદ્ધ યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે? તો જખૌ જે છે એ મિત્રો કચ્છ જિલ્લામાં જે છે એ આવેલું છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? જવાબ છે જામનગર. ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે? ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ થશે અહીંયા ડાંગ. માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો માલપુર તાલુકો એ ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવેલો છે. ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુંદરા કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે ખેડા જિલ્લામાં. દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધર ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો, ધીણોધર ડુંગર એ કચ્છ જિલ્લાની અંદર આવેલો છે. ગાંધીજીનું સ્મારક કીર્તિ મંદિર કયા શહેરમાં આવેલું છે? જવાબ છે પોરબંદર. ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગર. ગુજરાતમાં રાગીનું ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાતમાં રાગીનું ઉત્પાદન ક્યાં થાય છે? ડાંગ જિલ્લામાં. નવરચિત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? નવરચિત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? લુણાવાડા. રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું? રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું? જવાબ છે પાલનપુર. નેક્સ્ટ ક્વેશ્ચન, પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે? પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે જામનગર જિલ્લામાં. અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? તો અંબાજી એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, અહીંયા જોઈએ, તમે 12 જ્યોતિર્લિંગ પૈકી એક નાગેશ્વરમાં છો
તો તમે ગુજરાતના કયા જિલ્લામાં છો? તમે 12 જ્યોતિર્લિંગ પૈકી એક નાગેશ્વરમાં છો તો તમે ગુજરાતના કયા જિલ્લામાં છો? જવાબ થશે મિત્રો અહીંયા દેવભૂમિ દ્વારકા. ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? સાચો જવાબ જે છે એ થશે મિત્રો વલસાડ. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? નીલમબાગ પેલેસ એ કયા શહેરમાં છે? જવાબ છે ભાવનગર. એનઆઈડી સંસ્થા ક્યાં આવેલી છે? તો મિત્રો એનઆઈડી સંસ્થા જે છે એ અમદાવાદ મુકામે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોતા પહેલાં જો આપણે તલાટીને લગતા મોડેલ પેપર મિત્રો જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તલાટી મોડેલ પેપર છે એ મૂકેલા છે. સાથે સાથે મિત્રો ગુજરાતી વ્યાકરણ અને બીજા કેટલાક અગત્યના વિડીયો પણ મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનના અંદર મૂકેલા છે, ત્યાંથી આપ જોઈ શકો છો. અને મિત્રો જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ન ભૂલતા. આગળનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો 1 મે 1960ના રોજ ગુજરાતના કેટલા જિલ્લા હતા? 1 મે 1960ના રોજ ગુજરાતના કેટલા જિલ્લા હતા? જવાબ થશે મિત્રો 17. કયા જિલ્લામાં કારાહરણનું અભયારણ્ય આવેલું છે? કયા જિલ્લામાં કારાહરણનું અભયારણ્ય આવેલું છે? તો જવાબ થશે મિત્રો અહીંયા ભાવનગર જિલ્લાની અંદર એટલે કે વેરાવદરની અંદર મિત્રો કારાહરણ માટેનું અભયારણ્ય જે છે એ આવેલું છે. કયા શહેરના બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન ચાલે છે? કયા શહેરના બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન ચાલે છે? જવાબ થશે મિત્રો જામનગર. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો બાયો વિલેજ ગામ કયું છે? જવાબ છે મોછા, કે જે પોરબંદરમાં આવેલું છે. કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? જવાબ થશે મિત્રો કડિયો ડુંગર એ ભરૂચ જિલ્લામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ કયા જિલ્લાની સ્થાપના થઈ? જવાબ થશે મિત્રો ગાંધીનગર જિલ્લાની સ્થાપના થઈ. જૂનાગઢ હાઉસ એ ક્યાં આવેલું છે? તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે રાજકોટ. જૂનાગઢ હાઉસ એ રાજકોટમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો સંત આપા ગીગાની સમાધિ ક્યાં આવેલી છે? સાચો જવાબ જે છે એ મિત્રો છે સત્તાધાર ખાતે સંત આપા ગીગાની સમાધિ જે છે એ આવેલી છે. 35મો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો એ છે દેવોના મોસાર તરીકે ઓળખાય છે. તો મિત્રો શું એ દેવોના મોસાર તરીકે ઓળખાય છે? જવાબ થશે મિત્રો સિદ્ધપુર, કે જે દેવોના મોસાર તરીકે ઓળખાયેલું છે અને જે પાટણ જિલ્લાની અંદર મિત્રો આવેલું છે. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન, મિત્રો આ પ્રશ્નનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન જે છે એ છે ઉપરકોટનો કિલ્લો મિત્રો ક્યાં આવેલો છે? સૌથી પહેલો પ્રશ્ન ઉપરકોટ કિલ્લો ક્યાં આવેલો છે? ત્યાર પછીનો મિત્રો બીજો પ્રશ્ન જે છે એ આપણે અહીં જોઈ લઈએ. ગુજરાતમાં સુગંધોના શહેર તરીકે કયું શહેર જાણીતું છે? મિત્રો આ બંને પ્રશ્નો મિત્રો ફરી એકવાર રિપીટ કરું છું. સૌથી પહેલો પ્રશ્ન એ છે ઉપરકોટનો કિલ્લો એ ક્યાં આવેલો છે? બીજો પ્રશ્ન જે છે એ ગુજરાતમાં સુગંધોના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? મિત્રો આ બંને પ્રશ્નોના જવાબ જે છે એ આપે મને સત્વરે મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. સાથે સાથે મિત્રો જો આપ ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને મિત્રો આવનાર નોટિફિકેશન સૌથી પહેલાં આપના સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો. મિત્રો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયો એ મિત્રો સાથે શેર કરવાનું મિત્રો ના ભૂલતા અને
લાઈક બટન જે છે એ અચૂક દબાવશો. થેન્ક યુ વેરી મચ.